मॉर्निंग विद्यार्थी मित्रों ધોરણ દસ હિન્દી પાઠ ચાર એક પ્રશ્ન ચાર ઉત્તર આપણે કેટલા પ્રશ્ન જોયા છે ત્રણ ત્રણ પ્રશ્ન જોયા બરાબર પહેલો પ્રશ્ન અને પેલા મિત્ર કયા હતા એક વૃદ્ધ ઈશાઈ પાદરી એનો મત કયો હતો તો તું લોકો apne કામ મે ગર્વ નહીં લેતે બીજા મિત્ર હતા વૃદ્ધ સરકારી કર્મચારી એનો મત હતો તુમ લોક ઝિમ્મેદારી નહી સમજે અને ત્રીજા વ્યક્તિ જે હતા એ પ્રશ્નોના ઉત્તર મળ્યા છે હવે પ્રશ્ન ચાર હવે ચોથા પ્રશ્નો ઉત્તર આપણે જોઈએ ચોથા વ્યક્તિ એક બળી વૃદ્ધા સ્ત્રી થી બે પુરુષ હતા અને બંને બે સ્ત્રી છે

થોડે મેં ઉત્તર થા મેર કરો તું ઉદારતા નહીં નહી સરસ જવાબ આપ્યો એને કે તમારા લોકોમાં ઉદારતાનો ભાવ નથી બધું પોતાને જ કરવું છે બીજાને કઈ શીખાડવું નથી હવેનું એનું એવું થઈ ગયું છે કે આપને બધું આવડતું હોય છતાંય આપણે બીજાને શીખાડતા નથી આપણા પૂરતું જ સીમિત રહી જાય છે એટલે આપણામાં ઉદારતાનો ભાવ નથી

नव युवक से नव युवक छे इन्हें પોતાની योग्यता બતાવવાનો મોકો આપતા નથી. ઉનકે મરને કે બાદ ઉનકા કામ હી ખરાબ હો જાતા હૈ. વાસ્તવ મે વૃદ્ધા કી વૃદ્ધા કી બાતે ઠીક થી. અંત તક પિતા પુત્ર કો ઘર કા કામ નહીં બતલાતા. jitni kitni hi kutumb iske karan nasht ho gaye. koi koi ne kaam ke to nahi potana putuji kaam અથવા તો ગુણ જે છે એ સીમિત રહી જાય છે બળે બળે ગુણી આપણી વિદ્યા સાથ લેકર મર ગયે મોટા મોટા મહાનુભાવો જે પોતાના પાસે ગુણો હતા એ લઈને મરી ગયા પણ બીજા નહી વિદ્યા એવું ધન છે કે આપણે વાપરીએ તો વધે અને પૈસા એવું ધન છે આપણે વાપરીએ તો ઘટે ઈસ કારણ કિતને હિ વૈજ્ઞાનિક અવિષ્કાર ઔષધિયા આદિ લુપ્ત હો ગઈ पैसों में इतनी प्रतिद्वंदिता प्रतिद्वंदिता मुकाबला स्पर्धा हो गई है कि बड़ा छोटे को काम नहीं कि मोटा हो नकड़ा ने काम सिखावी सके नहीं। सार्वजनिक जीवन में तो इतनी बिभस्व बिभस्व एट दृणित दिख पड़ती है कि मन चित्त व्याकुल हो जाता है કેટલા કામ બિગડતા હૈસકી તરફ ધ્યાન નહીં દીયા જતા આનામાં કેટલું કામ બગડે છે છતાં એના તરફ ધ્યાન આપવામાં આવતું નથી હવે આપણે આટલું બધું સરસ આવડતું હોય તો બીજાને શીખવાડવામાં આપણે બીજાને શીખવાનીએ તો આપણામાં પણ જ્ઞાન વધે ને એટલે જ્ઞાન જે છે વિદ્યા જે છે એ બાટવાથી વધે કોઈ પણ વસ્તુ છે આપણામાં ઉદારતાનો ભાવ હોવો જોઈએ આપણે આપણા પૂરતું સીમિત રાખવું જોઈએ નહીં આપને આવડતું હોય તો બીજાને વું જોઈએ તો આખા ચારે વ્યક્તિનો મહાનુભાવ જે છે ચારે વ્યક્તિનો જવાબ તો સાચા જ અને સારા જ હતા તો હવે એનો સારાંશ જોઈએ આપણે કે લેખક એના વિશે શું કહેવા માંગે છે સારાંશ કે ઠીક સમય સે કામ ન કર ઓર આપને કામ માં ગર્વ ન રખ દૂસરો કે પ્રત્યે આપની જિમ્મેદારી કો ન અનુભવ કર આપને કામ કે એક એક તફ तफशील को समझकर उसमें दत्तचित दत्तचित किसी काम में खराब होना होकर परिश्रम के साथ उसे स्वयं न कर और उदार्ता, उदार्ता के साथ उसे दूसरों को न सिखा कर हम अपना नाश कर रहे हैं सरस ए ने कू की आप काम ने जिम्मेदारी न समझिए परिश्रम न करिए बीजा ने कोई प्रत्यय उदारता ना की है आप પછી આપણામાં આળસ એટલું બધું છે એવું કરવું જોઈએ નહીં ત્યારે તો આપણો શું થઈ જાય છે નાશ થઈ જાય છે અને આપણો દેશ ઉન્નતિ કરી રહ્યો નથી ચારો મિત્રોને એક એક અંશ દોષો કા બતલાયા આપણા દોષ જે છે એ એક એક કરીને બતાવે છે ઊન સબકો મિલા કરાનના ચાહે તો મેં કહુંગા કે હમ નાગરિક કર્તવ્યો ઓર અધિકારો કો ભૂલ ગયે આને નીચે પર અન્ડરલાઈન કરજો લેખક કે છે આ બધું જ મેં સાંભળ્યું જોયું વિચાર્યું અને પછી કે છે કે સત્ય કહી અને હું કહું છું કે અમે હમ નાગરિક કર્તવ્યો ઓર અધિકારો કો ભૂલ ગયે કે છે કે અમે નાગરિકો જે છે અમારું કર્તવ્ય અને અમારું અધિકાર જે છે એ બધા ભૂલી ગયા છીએ બડે સે બડે નેતા કે હોતે હુએ ભી હમ સાધારણ જન उनसे कोई लाभ नहीं उठा रहे हैं। अमने मोटा मोटा नेताओं हम उनकी मूर्ति की स्थापना कर, करते हैं उनका जय जयकार पुकारते हैं और उसे में अपनी धर्म की तीसरी समझते हैं एटले के समाप्ति करी दे छे हम उनके कहे अनुसार चलते नहीं खाली के करिए छे बाकी कहवा अनुसार करता नहीं उनका आदेशों के अनुरूप अपने जीवन का संगठन नहीं करते એટલે આપણે કોઈ સંગઠન નથી આપડું યહી કારણ હે કે હમ વહી કે વહી હે આપડામાં સંગઠન ની ભાવના નથી આ બધું સુજે હું જ એકલો કરું એનામાં આપણે પાછ રહી જાય છે જો સંગઠન હોય તો આ જે વ્યક્તિ ક્યાં પહોંચી જાય સંસાર વેગ સે ચાલા આ રહા હે હમ તતસ્થ હે सामने सब कुछ है जो आकर हमारा काम कर दे दूसरा क्या कर सकता है जब हम खुद कुछ नहीं करना चाहते यदि हम ख्याल रखें कि देशभक्ति केवल व्याख्यान देने में नहीं किंतु ठीक तरह से काम करने में है यदि हम यह अनुभव कर सके कि हम कर्तव्य ठीक प्रकार करते हैं तो हम किसी भी देशभक्त से कम नहीं है आचीच तो है कि आप कोई काम खंत लगन ईमानदारी करिए तो अपने कोई प्रकार रही सकिए नहीं कर्तव्य एकदम उत्तम और बहुत से लोग हैं जो इस नाम से प्रसिद्ध किए गए हैं यद्यपि हमारा कार्य क्षेत्र संकुचित संकुचित ही क्यों न हो हम केवल धोबी दर्जी किसान मजदूर दुकानदार पहरेदार गांव शिक्षक ही क्यों न हो तो हमारा દેશ એકદમ જીવન સંગઠિત હોત મનુષ્ય સમાજ સ્વત એટલે કે પોતાનું સંગઠિત હો જાયગા આપણામાં સંગઠન ની ભાવના હશે બધાને સાથે મળીને ચાલીશું તો આપણો દેશ જે છે એ ઉન્નતિના પથ પર આવશે અને નાતી જાતિભેદ આપને હોવો જોઈએ નહી એનામાં પણ આપણો દેશ એનામાં પાછળ છે દેશ કો કેવલ ઉપયુક્ત નાગરિકો કી આવશ્યકતા દૂસરે પ્રકાર કે મનુષ્ય યા વસ્તુ નહી 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 હૈ નહી આપણા દેશની આવશ્યકતા કેવા નાગરિકોની છે તો કે ઉણી પરિશ્રમી નિષ્ઠાવાન જિમ્મેદાર ઉદાર તથા વિવેકશીલ નાગરિકો કી આવશ્યકતા હૈ ખાસ કરીને ઈમાનદાર ઈમાનદાર આજે આપણા દેશમાં ઈમાનદારી રહી જ નથી કોઈ ગમે તે ક્ષેત્રમાં જાઓ બધે ક્ષેત્રમાં શું છે ભ્રષ્ટાચાર જ છે ભ્રષ્ટાચારના કારણે આપણો દેશ આગળ વધી રહ્યો નથી આ વિદ્યાર્થી મિત્રો તમને આ સરસ મજાનો પાઠ સમજાઈ ગયો હશે અને તમે પણ હજી એક વખત આ પાઠનો મહાવરો કરજો અને નાના નાના ઘણા બધા પ્રશ્નો છે એનો પણ મહાવરો મહાવરો કરજો વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણા દેશના ભવિષ્યના નાગરિકો છીએ તો આપણે પણ ઈમાનદારી લગન અને સચ્ચાઈથી કોઈ પણ કામ કરીશું તો આપણા દેશમાં ઉન્નતિ સારી રીતે થઈ શકશે આપણે પણ આવું સરસ ઈમાનદારીથી કામ કરવાનું છે અને મહેનત કરવાની